ધોરણ 7 વિષય ગણિત, તેમાં હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સમીકરણ ઉકેલવા, તો કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું જણાવો અને પછી ઉકેલ શોધો. બરાબર, ચલને શું કરવાનું પ્રથમ પગલું જણાવો અને પછી તેનો ઉકેલ શોધો. તો અહીં આપણે એક્સ બરાબર ઓછા 3 છે, તો પ્રથમ પગલું શું લઈશું? તો કે ઓછા 3 હોય તો જે સંખ્યા હોય એની શું કરવાની? વિરોધી સંખ્યા લખવાની. તો અહીંયા ઋણ 3 છે એટલે એની વિરોધી ધન 3 થશે. એટલે બંને બાજુ અહીંયા આપણે લખવાનું, બંને બાજુ 3 ઉમેરતા. બરાબર, બંને બાજુ 3 ઉમેરતા એટલે બંને બાજુ આપણે શું કરીશું? 3 એડ કરીશું. એટલે કે હવે એક્સ ઓછા વત્તા ઓછા એટલે 0 થઈ ગયા, અને 0 વત્તા 3 એટલે 3, એટલે માટે એક્સ બરાબર આપણને શું મળશે? 3 મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે આ તમે હોમવર્ક કરશો, દાખલા નંબર 3 પણ હોમવર્ક કરશો. હવે આગળ છે 5m + 8 = 18. 5m + 8 = 18. તો અહીંયા આપણે જોઈએ કે વત્તા 8 છે, તો પ્રથમ પગલું આપણે શું કરીએ? તો કે બંને બાજુ વત્તા 8 છે એટલે શું કરીશું? 8 બાદ કરતા. શું કરીશું? 8 બાદ કરતા એટલે કે 5m + 8 = 18 = 18. એટલે 5m ના 5m રહેશે, વત્તા ઓછા ઓછા એટલે બંને કટ થઈ ગયું. 18 - 8 એટલે કે 10 રહેશે. માટે હવે બીજું પગલું શું આવશે? કે 5 વડે બંને બાજુ, આ 5m સાથે ગુણાકારમાં છે એટલે બંને બાજુ ભાગવાના. બંને બાજુને 5 વડે ભાગતા એટલે 5m/5, 10/5. 5 × 5 = 10. માટે m બરાબર શું રહેશે? 2 રહેશે. બરાબર, વત્તા હોય તો ઓછા કરવાના, ઓછા હોય તો ઉમેરવાના. ચલો હવે આ હોમવર્કમાં દાખલા નંબર 6 જોઈએ આપણે, કે 30b/64 = 50. તો આપણે પ્રથમ શું કરીએ? છેદના 64 ભાગાકારમાં છે તો શું કરવાનું? એનો ગુણાકાર. એટલે કે બંને બાજુ 64 વડે ગુણતા. ભાગાકાર હોય તો ગુણાકાર કરવાનું, ગુણાકાર હોય તો ભાગાકાર. એટલે કે 30b/64 × 64. એવી રીતના અહીંયા 50 × 64 કરીશું. તો અહીંયા આપણે જોઈએ કે 64 શું થશે? કટ થઈ જશે. એટલે કે બાકી રહેશે આપણી પાસે 30p. શું બાકી રહેશે? 30p. હવે 50 × 64, તો 50 × 64 કરીશું તો આપણી પાસે રહેશે 3200. હવે 30 ગુણાકારમાં છે તો બંને બાજુ હવે શું કરીશું? 30 વડે ભાગતા. બંને બાજુ 30 વડે ભાગતા તો કે 30p/30 = 3200/30. આ 30 કટ થઈ ગયા, અહીંયાથી 0 0 કટ થશે. તો બાકી રહ્યા આપણી પાસે 320/3. એકમનો અંક 0 છે એટલે 3 વડે ભગાશે નહીં. માટે પી બરાબર, હવે તમે 320/3 કરશો તો પૂર્ણાંકમાં લખશો તો 106 પૂર્ણાંક 2/3 તમારો શેષ 2 વધશે, જે ઉપર લખાશે. એટલે તમારું પી બરાબર આ પણ સાચું અને આ પણ સાચું. આગળ છે વિદ્યાર્થી મિત્રો સમીકરણ ઉકેલો, 3x = 21. અહીંયા તમને પ્રથમ પગલું લખો એવું કહ્યું નથી, તો તમે ડાયરેક્ટ સમીકરણનો ઉકેલ મેળવી શકો છો કે 3x = 21. અહીંયા આપણે જોઈએ કે 3 ગુણાકારમાં છે એટલે શું થશે? x = 21 ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં જશે. 3 + 21 એટલે x =
60 થશે. તે જ રીતના અહીંયા જોઈએ તો 6 એ ભાગાકારમાં છે તો ક્યાં જશે, ગુણાકારમાં જશે, એટલે કે ટી બરાબર 54 × 6. એટલે કે તમે 54 × 6 કરશો તો તમારો જવાબ આવશે 324. એ જ રીતના અહીંયા જોઈએ કે એક્સ આપણો ચલ શું, એક્સ શોધવાનો છે, એક્સ સાથે ગુણાકારમાં છે તો ક્યાં જશે, ભાગાકારમાં, એટલે કે √24 / √24. તો ઋણ કર 24 એટલે એક્સ બરાબર શું રહેશે, 1. એ જ રીતના નીચે કેટલાક વધારે સમીકરણ આપેલા છે. એક્સ √3 બરાબર √8. તો આ √3 છે બરાબર ને આમ જશે તો શું થશે, −3/9, એટલે 8 માંથી 3 જશે તો કેટલા રહેશે, 5. બંનેના છેદ સરખા જ છે માટે તો એક્સ બરાબર શું થશે, 5/9. એ જ રીતના અહીંયા 7 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, એટલે 7/21 થી તમે જાતે કરશો. ચાલો આગળ છે. 7a/25 = 15/9. તો અહીંયા આપણે એ વાળા પદ સાથે લઈશું અને અચળ પદ સાથે લઈશું, ચલવાળા પદ સાથે લઈએ તો અહીંયા 25 આ વત્તા છે આ બાજુ આવશે તો −9a/9a. 7a આમ જશે એટલે બરાબર ને આમ જશે એટલે વત્તા છે તો ઓછા થશે. 25 માંથી 15 બાદ કરીશું તો 10, 9 માંથી તો 2a. હવે 2a સાથે ગુણાકારમાં છે તો ક્યાં જતું રહેશે, ભાગાકારમાં, એટલે કે આપણે અહીંયા લખી દઈએ કે 2a = 10. તો a બરાબર 10/2, એટલે કે 2 × 5 = 10. એ બરાબર શું આવશે આપણું, 5. એ બરાબર 5 આવશે. તે જ રીતના હવે આ √20 છે બરાબર ને આમ જશે તો −20. 4y = 40. √20 = ને આમ જશે એટલે −20, એટલે કે 4y = બાકી રહેશે 20. 4 ગુણાકારમાં છે તો એ જશે આપણું ભાગાકારમાં, એટલે 4 × 5 = 20, એટલે y = રહેશે આપણા 5. હવે અહીંયા √3 + x = 9. તો હવે આ √4 શું કરીશું, આપણે કૌંસ સાથે ગુણાકાર, એટલે 4√4x = 9. −9 થઈ જશે એટલે કે −4x = 9. હવે અચળ પદ સાથે કરીએ તો √4x = 9 ઓછા આમ જશે તો −12, એટલે કે √4x = −9, 9/12 એટલે આપણા થશે 21. હવે આ ઋણ આ સાઈડ લઈ લઈએ એટલે કે x = √21/4 ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં, એટલે કે √21/4. હવે અહીંયા 3x = √21 છે પેલી સાઈડ જશે તો 0/21, એટલે કે 3x = 21. તો x = 21/3/21, એટલે x = શું આવશે વિદ્યાર્થી મિત્રો, 60 આવશે.